તમને હું કહું આ છોકરાને હું કામ ચડાવો છો ને કાંઈ કહેતા હોય તો એ તમારી સામું બોલવા માંડે છે તોય તમે એને કાંઈ નથી કહેતા આ કેટલા 10 વાગ્યા હજી ઊભો નથી થયો 10 વાગે ઉઠશે પછી ઉઠીને આવશે ને કલાક નાવા ધોવામાં કરશે ને 1 કલાક નાસ્તામાં કરશે 12:30 વગાડશે અને આ બધું છે ને તમે ચડાવો છો કાંઈ કહેતા જ નથી એને મારી છોકરો છે અને અત્યારે ભલે નહીં આવે કૂતો ને અત્યારે એને કામ કરશે જ નાખી જિંદગી કામ કરવાનું છે હજી ક્યાંની ઉંમર વહી ગઈ છે નાનો છે એ નાનો કહેવાય આ એના લગ્ન થઈ ગયા વહુ ઘેર આવી ગઈ કાલ હવારે નાના મોટા ખર્ચા ચાલુ થઈ જાય પછી એ ક્યાંથી રૂપિયા કાઢશે કમાતો તો છે નહીં અરે પણ એની સમય આવે ને એટલે કમાઈ જાય એને હું ભાન તો હશે જ ને એમ અરે તું કઈ રખડા કરે છે દોસ્તારારે જાય છે જે ભલે ને જાય પણ હું ભલે જાય એને ઘરની કે ઘર સંસારની કોઈ ચિંતા જ નથી અને કાલ હવારે આ તો એના માથે આવે તો એ હું કરવાનો એ તમને ખબર છે તમે એને પગભર નહીં કરો ને ત્યાં સુધી પગભર થાય જ નહીં જો મેં છે ને નાનપણથી આમ કરતા નાનો હતો ત્યારનો નકરો ઢહોળો જ ગીરો છે નકરું કામ 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 એટલે મને એમ થાય છે કે હું જેવું નથી જીવો ને મેં કોઈ દી સ્કૂલમાં એવું 5-6 વડી ભણે પરિસ્થિતિ એવી હતી ને તે ઉઠી ગયો હતો પછી મને એમ છું કે આ કોલેજમાં એવું બધું મારે કરવું પડે મારે યુવાનીના જે દિવસો મારે હતા એ બધા મારે ભોગવવા પડે યુવાનીના દિવસો એટલે હું આની યુવાનીમાં હું જોઉં છું કે એ જે કરશે ને આનંદ કરશે ને મને એમ લાગશે કે એ હું કરું છું એટલે હું એને લાડ લડાવું છું એટલે મને અફસોસ ન થાય એમ મને એમ થાય કે નહીં હું જીવો જિંદગી તમારી વાત સાચી છે પણ લાડ લડાવવાનો સમય હોય હવે થોડો નાનો છે આ એના દોસ્તારો હારે રાત દિવસ કાંઈ જોયા વગર રખડ્યા કરે છે ઘરમાં બાય છે કે એની હારે કેવી રીતના સમય કાઢવો એને કેટલો સમય આપવો એ તો એને વિચારવું પડે ને એ તો બરાબર તારી વાત આમ તો એક બાજુ આપણે જોઈએ તો એ વાતે બરાબર છે તો હવે તું કે શું કરવું જો આ તમે જ છો હવે તમે આખા ઘરની જવાબદારી માથે લીધી સમયસર ઘરે વહી આવો છો અને બધું તમે સંભાળો છો અને એવી રીતના તમે તમારા દીકરાને એટલે કે આપણા દીકરાને તમે તૈયાર કરો તો કાલ હવારે મારે ચિંતા નહીં ને અને હું એમ વિચારું છું કે આપણાનો એક રસ્તો તો કરવો જ પડશે રસ્તો તો શું કરીએ હવે એને આપણે સમજાવી શકીએ કારણ કે હવે જો એને લગ્ન થઈ જાય એને કંઈ 2 લાફા તો મરાશે નહીં અને અત્યારે લગી મેં તો એને કહ્યું કે ઊંચા હાથે બોલ્યો નથી એટલે હું તો એને ઊંચા હાથે બોલી નહીં એકુલ એને કારણ કે મારો જીવ જ નહીં હાલે હવે એને આપણે સીધો કરવો તો તારે કેવું પડશે એને અને તારું એ કંઈ માનશે નહીં મારું ક્યાં માને છે તો પછી આપણે એમ કરીએ કે તમે એક ઘરમાં એમ વાત કરો કે મારે કામથી ને 1-2 મહિના બહાર જવાનું છે અને બધો કારભાર એના માથે નાખી દઈએ અને જેથી કરીને એને એની માથે આવે ને એટલે એને ખબર પડે કે પપ્પા વગરનું ઘર કેમ હાલે અને રૂપિયા પણ તમારે દઈ નહીં જવાના એને રૂપિયા દીધા વગર જવાના એટલે ખબર પડે રૂપિયા વગરનું કેમ જીવન જીવાય એટલે હું 1-2 મહિના બહાર આવ્યા આવું જ નહીં ઘરમાં હા ફોન લઈ જાજો પણ ફોન સ્વિચ ઓફ કરી દેજો ફોન કરતા નહીં કે અમે ફોન કરીને તો તમને લાગવો ન જોઈએ જ્યારે જ્યાં સુધી મિલન સીધો ન થાય ને અને હું તમને ફોન કરું કે હવે મિલન સીધો થઈ ગયો છે અને ત્યારે જ તમે ફોન ઉપાડીને મને જવાબ આપજો હું મેસેજ કરી તમને એ મેસેજ વાંચીને તમે મને પછી ફોન કરજો અને મિલન સીધો થઈ ગયો છે પછી તમે ઘરે આવજો અરે પણ એને ખબર તો પડી જાય ને આ વાત કાંઈ થોડું કાંઈ છુપી રહે નહીં ખબર પડે અને એવું લાગે ને તો મહેશભાઈને પણ વાત જણાવી દઈશ એ થોડી મદદ કરશે આપણને બરાબર હા એટલે તારો પ્લાન તો સમજી ગયો તમે નહીં હો એટલે જવાબદારીની માથે આવશે એટલે હું કરવાનો છે જવાબદારીની માથે લેવી જ પડશે ભાઈ બરાબર જવાબદારી જો વાત હોય ને તો એ કંઈક એને એમ લાગે કે કંઈક આપણે કંઈક કામ કરીએ એમ એને આપણે મજબૂર કરી દઈશું જવાબદારી લે ના ના બરાબર હા તારી વાત તો બરાબર છે એટલે આપણે બેને કંઈ બોલવું નહીં પડે અને વગર બોલે એ સુધરી જાય તમારું શું કેવું છે ના ના એ તો બરાબર એટલે મારે કંઈ કહેવું નહીં એને હા અને કંઈ ખીજાવવું નહીં અને એની રીતે જો સુધરી જતો હોય તો આ પ્લાન કર્યા જેવો હું તો છે ને મારા દોસ્તોને ત્યાં ઉયો જાય
એટલે ન્યા રહે સમજે તમે તમતાર સગવડ કરી લેજો પૈસાની જરૂર પડે ના ના ઈ તો ન્યા હું તો બહાર રહ્યો છું મારે ઘણા દોસ્તારો છે સમજે મહિનો એક વર્ષ બહાર રહું ને તોય કોઈ ના પાડે એમ નથી સારું તો કાંઈ વાંધો આ તો ઈ પ્લાન કરી લે ને હું અત્યારે જઈ ગયો ને આ જાગે ને એટલે કહે છે કે ભાઈ કઈક ગયા છે મને ખબર નથી એમ કહી દેજે ને હા પણ તમે છે ને મિલનના સાંભળતા જ કહી દો ને જો એ હમણાં આવતો જશે કે મારે કામથી બહાર જવાનું છે કેટલા વાગ્યા ઈ તો જોવા 11 વાગ્યા બપોર થઈ ગઈ ત્યારે તમે ઉઠીને આવીને ચા મૂક પ્લીઝ પપ્પા આજે એક મહિનાથી આ ઘરમાં નથી તમારી બેન જુવાન થઈ ગઈ છે કાલે આપણે એને પાકા ઘરે મોકલવાની છે અને તમે આજે આવું કરશો ને તો કાલે એને પણ છાટા ઉઠશે મારે તો તમને હવે શું કેવું ને એ જ નથી સમજાતું સમજાવી સમજાવીને થાકી ગઈ છું એટલે હા બધું તું મને અત્યારે શું કેમ સંભળાવે છે મેં તને કઈ કમી રાખી છે અત્યાર સુધી હા શું કમી રાખી છે ખાલી તમે એક સુધરી જાવ ને તો મારા માટે બસ છે બીજું કાંઈ તમારે કરવાની જરૂર નથી આજે એક મહિનોથી પપ્પા આ ઘરમાં નથી કુટુંબ વાતો કરે છે કાલે સમાજ વાતો કરશે કાલ સવારે આપણા છોકરા છે આવશે અને એને કોક એમ કહેશે ને કે તારો બાપ ઉઠિયાણ છે કામ નથી કરતો તો એ છોકરાને તો જીવતે જેવું મરણ જેવું કાજલ પ્લીઝ આ બધું સાંભળવા માટે હું નથી આવ્યો મેં તને શું કીધું ચા બનાવ તો ચા બનાવ ચા હું બનાવવા જાઉં છું પણ હું તમને એમ કહું છું કે હવે ઘરમાં કરિયાણું પણ ખૂટી ગયું છે ઘરમાં આપણે માલ ભરવાનો છે અને તમે છે ને મને આજે પૈસા આપજો તમને શું પડી છે આ ઘરની ઈ હવે મને નથી સમજાતું કઈ કઈને થાકી ગઈ આજે એક મહિનો થયો પપ્પા ઘરમાં નથી ઘરમાં આવે પૈસા ખૂટવા માંડ્યા છે હજી તો એક મહિનો થયો પપ્પા નથી પછી આખી જિંદગી તમે આમનામ બેઠા રહેશો તો શું થાશે આ ઘરનું તું ચા આપે છે કે ભાષણ આપે છે મને પહેલા ક્લિયર કરીસ પ્લીઝ તમને શું લાગે છે હું નથી બોલતી આ મારા પેટની બળતરા બોલે છે કેમ કે હવે મારી પાસે શબ્દ નથી રહ્યા કે તમને કઈ કહું બસ દર વખતે એક ને એક જ વાત કઈક કરો ધંધો કરો આ કરો મમ્મી પણ એ જ કહે છે પપ્પા પણ એ જ કહેતા હતા પપ્પા એક મહિનાથી ગાયબ છે તો મને કેમ સંભળાવ સંભળાવ કરે છે પપ્પાને ગોતવા મહેનત કરે ને પૈસાની જરૂર છે ને તારે એ જ ભૂખ છે ને તારે પૈસાની ભૂખની વાત નથી તમે વાત સમજવાની કોશિશ કરો પપ્પા તમારા છે મારા ઈ સસરાજી છે અને તમને એની નથી પડી અત્યારે તમને પૈસાની પડી છે ને પાછા મને બ્લેમ કરો છો કે તને પૈસાની ભૂખ છે કાઈ તો શરમ કરો મિલન કાઈ શરમ કરો તો તું અત્યાર સુધી શું બોલતી હતી શું માંગતી હતી પૈસા જ ને તો હરેક ઘરમાં જ્યારે પત્નીને પૈસા ખૂટે ને ઘર ચલાવવા માટે તો એના હસબન્ડ પાસે જ માંગે નહીં કે પાડોશી પાસે જાય હસબન્ડ ને કઈ પડી જ નથી બસ પૈસાથી જ મતલબ છે હજી આટલું થઈ ગયું ઘરમાં તોય તમારા મગજમાં વાત નહીં ઉતરે નહીં ઉતરે ને નહીં ઉતરે મમ્મી પાસે પૈસા માંગો